કે કોઈ કોઈના વોટ કાપવા માટે આવી રહ્યું છે આ તમામ મુદ્દે આજે આપણે વાત કરવાની છે ત્યારે આ મુદ્દે વાતચીત કરવા આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ એવા લલિતભાઈ કગથરા આપણી સાથે છે અને સાથે આ પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા આપનું સ્વાગત છે સૌથી પહેલા ગોપાલભાઈ ગઈકાલના ચેપ્ટર વિશે થોડી વાત કરીએ મુદ્દાઓની વાત કરીએ તે પહેલા રિક્ષાવાળાનો મુદ્દો શું હતો રિક્ષાવાળો જે કઈ મુદ્દો બન્યો આખા ગુજરાતે જોયું કે એક ગરીબ પરિવારના સામાન્ય યુવાને અરવિંદ કેજરીવાલજીની સભામાં ઊભા થઈને એમ કીધું કે તમે પંજાબમાં કોઈને ત્યાં જમવા ગયા તા મારા ઘરે આવશો તો અરવિંદજીએ એમની જ્ઞાતિ ન પૂછી કઈ પાર્ટીને વોટ આપો છો એ ન પૂછ્યું એની લાગણીને સન્માન આપ્યું કે કીધું સારું આવીશ ગયા એ પછી જે કાંઈ ઘટનાક્રમ ગઈકાલે બન્યો આપણે જોયો કે ભાજપના લોકોએ એ વિક્રમને જરાક ધમકાયો દાદાગીરી કરી અને પછી એની પાસે જે કંઈ બોલાવડાવ્યું એ મીડિયાના માધ્યમથી આપણે સાંભળ્યું અને એમાં મારે એક બહુ સમજવા જેવી વાત કેવી છે કે ભાજપની અને અમારી માનસિકતામાં ફરક એટલો છે કે ભાજપવાળાના જ્યારે પણ કાર્યક્રમો હોય ત્યારે ગરીબી ઉપર અને ગરીબો ઉપર સફેદ પડદા મારીને ઢાંકી દે છે ગરીબોને અમે ગરીબોનું સન્માન કર્યું એના ઘરે જઈને જમ્યા તો અમારીને એની વચ્ચે આટલો ફરક છે કે એ ગરીબોને પસંદ નથી કરતા પણ પોલિટિકલ ફાયદો હોય તો છાપાઓમાં ટીવીમાં એમ કહે છે કે વિક્રમ અમારી સાથે જોડાયેલો છે આજે વિક્રમે કાલે ટીવીમાં એવું કીધું કે અમે તો વર્ષોથી ભાજપ ને વોટ આપીએ છીએ હું મોદી સાહેબનો ફેન છું મારે એ જાણવું છે કે ભાજપના વડાપ્રધાન છોડો મુખ્યમંત્રી છોડો મંત્રી છોડો ધારાસભ્ય છોડો પ્રમુખ ક્યારે વિક્રમના ઘરે પાણી પીવા ગયેલા આટલો મોટો ફેન છે તો પાણી પીવા તો જવું જોઈએ ને નહીં ગયા હોય તો અમારી ગરીબો પ્રત્યેની નાના માણસ પ્રત્યેની સંવેદના એ છે કે અમે એની જાતિ કે એની પાર્ટી પૂછ્યા વગર એના ઘરે જઈને સન્માન આપવું આખા ચેપ્ટરમાં એવું થાય કે ભલે આપના સમર્થનમાં કોઈક વાર એ લોકો આગળ આવતા હોય પરંતુ ભાજપ ને જ કરશે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે એને જ્યાં વોટ કરવો એ ના કરે એનો અધિકાર છે આવા લોકોની વાત કરું છું જે તમે ગરીબ પીડિતોની વાત કરો છો એ તમને લાગે કે ના આ જૂથ મારી સાથે છે પણ વોટ આપવાની વાત આવશે ત્યારે તો નહીં આ વખતે ઉલટું છે આ વખતે જનતા ભાજપની ગુંડાગીરીથી દાદાગીરીથી ડરે છે એટલે જાહેરમાં ભાજપની સાથે રહેશે વોટ આમ આદમી પાર્ટીને આપશે આ વખતે ઉલટું છે જોઈએ અને બધા એમને કીધું છે એવું નથી સો ટકા રૂબરૂ મળે ત્યારે કહે છે કે ગોપાલભાઈ મારા ગળામાં ભાજપનો પટ્ટો જોવો ને તો બીજું કઈ ના વિચારતા એ અમારી મજબૂરી હશે બાકી વોટ દેશું અને બીજા પાસે દેવડાવશું આમ આદમી પાર્ટી ઓકે લલિતભાઈ આપ જ્યારથી ગુજરાતમાં આવ્યું છે ત્યારથી નંબર ટુ ની રેસ હોય તેવું ભાજપનું કહેવું છે કે સત્તામાં તો ભાજપ જ આવશે પણ આ રેસ જે છે એ નંબર ટુ કોણ હશે એની છે જુઓ તમે ગુજરાતમાં છો હું પણ ગુજરાતમાં છું ગુજરાતની એક તાસીર છે ગુજરાતના ધુરંધર નેતાઓ પછી એ કેશુભાઈ પટેલની પરિવર્તન પાર્ટી હોય કે વર્ષો પહેલા વલ્લભભાઈ દ્વારકાદાસ પટેલ એ બધાએ કિમલો બનાવ્યું હોય ક્યારેય પણ પછી શંકરસિંહનું પાર્ટી બનાવી હતી એ હોય ક્યારે પણ ત્રીજી પાર્ટીને અહીંયા જગ્યા મળી નથી ગુજરાતની પ્રજા જેને પણ મેન્ડેટ આપે છે એ ક્યારેય ફેક્ચર મેન્ડેટ આપતી નથી એ ક્લિયર મેન્ડેટ આપે છે એટલે ગુજરાતની પ્રજા બહુ સાણી અને સમજુ છે દુનિયા આખી જાણે છે કે ગુજરાતની પ્રજા જે નિર્ણય લેશે એ એક ધારો એક સરખો લેવાનો છે ત્રીજી પાર્ટીની જગ્યા ગુજરાતમાં હું ક્યાંય દેખતો નથી નંબર ટુ તમે રહેવાનો છો નંબર વન અમે રહેવાના છે ટુ નાય ઓકે અચ્છા મારે મારે આમાં બોલવાની જરૂર નહોતી મારા મિત્ર ગોપાલભાઈ જે વાત કરી તો શું કેજરીવાલ દિલ્હીમાં બધાયની કરે પાણી પીવા આપણે કેવું હેનું જ કે આ ગરીબની વાત છે ને આતર જેટલા દિલ્હીમાં ગરીબથી બધાયની કરે કેજરીવાલ પાણી પીવા આવી અવાસ્તવિક વાત કે કોઈનો ફેન હોય મારા ફેન હોય તો કે બધાની ઘરે ન જી આવી શકું બરાબર છે એ કોઈ વાસ્તવિક વાત જ નથી એટલે અવાસ્તવિક વાત થી આપનો આપનો આરોપ લોકો કે સત્યાવીસ વર્ષથી ભાજપ અને કોંગ્રેસની મિલી ભગત થી જ ભાજપ સત્તામાં આવે છે એ આપ કીએ છે આપનો આવો આરોપ છે કોઈ દિવસ કોઈ પણ નેશનલ પાર્ટી છે અમે પૂરી તાકાત દરેક ચૂંટણીએ લડીએ છીએ હું ધારો કે અત્યાર સુધી ત્રણ ચૂંટણી ત્રણ વાર તો હું બિલકુલ હું એ પ્રજા એ નક્કી કરવાનું છે આ વખતે મને ભાવ કે પાર્ટી સત્તર માં ત્રીસ હજાર મતે એ જ પ્રજાએ જીતાડ્યો તો અમે હારવા માટે કોઈ ચૂંટણી લડતા નથી પણ આમ આદમીને પોતાની જગ્યા ગોતવી છે અને ગુજરાતમાં સ્પેસ ગોતું છે એટલે એની પાસે બે જ વસ્તુ છે કે કોંગ્રેસ નબળી છે એ પુરવાર કરવું અને ભાજપ અમે એમ કે સિત્તાવીસ વર્ષના શાસનમાં ગુજરાત બે હાલ થઈ ગયો એની વાત સાથે અમે સહમત છીએ પણ ભારતીય જનતા પાર્ટીના મધુ શ્રીવાસ્તવ એમ કહે છે કે આપ તો અહીંયા મત ભાજપને મદદ કરવા આવ્યું છે તો આમાં એમાં સમજવાનું શું કોણ કોની બી પાર્ટી એમ

કે ગુજરાતના જેટલા ભાજપના નેતાઓ છે એ સવાર પડે જાગીને કેજરીવાલ આમ છે તેમ છે આમ આદમી પાર્ટી તેમ છે રોજ જાગીને એના મગજમાં એક જ કેસેટ ચાલે છે દિલ્હીથી જેટલા નેતાઓ આવે છે આજે સ્મૃતિબેન આવ્યા એની પહેલાં તેજસ્વી સૂર્ય આવેલા એની પહેલા કેન્દ્રીય મંત્રી આવેલા આખા દેશના ભાજપના નેતાઓ ગુજરાતમાં આવી આવીને એમ કહે છે કે આમ આદમી પાર્ટી નથી જીતવાની એટલે ભાઈ નથી જીતવાની તમે બધા અહીંયા આવીને શું કામ કહો છો તમને જ વિશ્વાસ નથી એ વસ્તુ બતાવે આખા દેશના જેપી નડ્ડા અહીંયા આવશે અમિત શાહ સાહેબ અહીંયા આવશે મોદી સાહેબ આવશે બધા એક જ વાક્ય છે કે આમ આદમી પાર્ટી નથી જીતવાની એનો મતલબ એમ છે કે જીતવાની છે ને એમને ડર લાગી ગયો ગણિતભાઈ ક્યાંક પ્રચારની વાત કરીએ નેતાઓના આટાફેરાની વાત કરીએ તો કોંગ્રેસ આ વખતે ક્યાંક બેકફૂટ પર છે એવું લાગે છે કે જે રીતે આપને માઇલેજ મળી રહ્યું છે આપને લોકો સ્વીકારતા થયા છે એવા દાવા છે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પીછેહટ કરી રહ્યું છે જો અમારા ગામડામાં એક કહેવત છે કે નવી વો આવે ને એ ઝુમઝુમ 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 બોલ અને એ તમે પાણી માંગો ત્યાં દૂધનો નો વાટકો ભરીને આવે પણ સવાલ એ નથી મારી વાત સાંભળો ગુજરાતની અંદર આજે જે મેં અત્યારે એક કલાક સુધી સાંભળ્યું આમ આદમીએ જે સ્કૂલની વાત કરી આમાં તમે લોકો પૂછો કે ગુજરાતની અંદર કોંગ્રેસના શાસનમાં ફ્રી એજ્યુકેશન હતું તમામ અત્યારે જેટલા બ્યુરોક્રેટ કહો તમે અથવા ગુજરાતની અત્યારે ગાંધીનગરમાં જેટલા ધારાસભ્યો છે જે મિનિસ્ટરો છે અથવા સામ પિત્રોણા છે અથવા તેજસ પટેલ ડોક્ટર છે એ બધાય કોંગ્રેસના શાસનની પ્રાઇમરી સ્કૂલમાં ગામડામાં ભણીને ડોક્ટર થયા જ તમારું તમારું કહેવાનું ચોક્કસ એવું થાય છે કે કોંગ્રેસનું કામ બોલે છે આ તમારું નવું અભિયાન છે લાગે છે કે જૂના વર્ષોમાં બી કોંગ્રેસે થોડી ઘણી ભૂલો કરી અભિયાન પાછળ જ અને માટે હવે કોંગ્રેસનું જે કામ છે એ લોકોને બતાવવાની જરૂર પડી છે સો ટકા સો ટકા તમારી એક વાત સાથે હું સહમત છું કે કોંગ્રેસે ભૂલ કરી પણ ભૂલ એ કરી કે પ્રજાના ખર્ચે મોદીની જેમ જાહેરાત ન કરી કામ કરતા ગયા મનમોહનસિંઘે મૂંગા મોટે આખા દેશમાં અર્થતંત્રને કરવટ આખી બદલાવી નાખી પણ અમે પ્રચાર ન કર્યો અમે દેખાવ ન કર્યો અમે લોકોના પ્રજાના પ્રશ્નો જ જ્યારે બે હજાર આઠમાં વિશ્વવ્યાપી મંદી હતી ત્યારે મનમોહનસિંઘે આખા દેશને બચાવ્યો છે સાહેબ અને આજે અમે એનો પ્રચાર ન કર્યો અમારી ખામી છે અમે સતત દુરુપયોગ ન કર્યો એ અમારી ખામી મેં ધારાસભામાં ગ્રહમાં કીધું હતું કે તમારી વાત સાચી છે અમારા જે આગળ બેઠા હતા ને અહીંયા પેલા પછી એ માધવસિંહ સોલંકી હોય અમરસિંહ ચૌધરી હોય ચિમનજીવા પટેલ હોય કે તમામ મુખ્યમંત્રીઓ હોય એ ભાજપ જેવું ન કર્યું એ અમારી ખામી છે તમને અયોધ્યાથી તમારી રથયાત્રા ન નીકળવા દીધું તો તમે કારેલો પહોંચે તમારી જેમ જો સત્તાનો દુરુપયોગો આ બિચારા પગાર માટે આંદોલન કરે તમે ઘરમાં પૂરી દીધો કોંગ્રેસ વાળા આંદોલન કરે તમે આંદોલનની ડેટ આપે ત્યાં ઘરમાંથી પકડી લ્યો આ લોકશાહી છે પણ હું તમને એમ કઉ છું કે ના અમારી સત્તા આવશે તો અમે ભાજપ જેવો વ્યવહાર કોઈ દી નહીં કરી પ્રચાર કરશો પ્રજાલક્ષી કોંગ્રેસ કોંગ્રેસ સાહેબ લોકશાહીમાં માને ગોપાલભાઈ ખાસ હવે લાગે છે કે ઘણું બધું તમારા થકી કોંગ્રેસને આ વખતે શીખવા મળવાનું છે ટાર્ગેટની વાત કરીએ મુદ્દાઓની વાત કરીએ તો આ વખતના ઇલેક્શનમાં ટાર્ગેટ કેટલી બેઠકો છે સરકાર બને એટલી જેટલી સીટોથી આમ આદમી પાર્ટીની સરકાર બને એટલી અમારી ટાર્ગેટ બેઠકો છે પણ એક વસ્તુ સમજવા જેવી છે કાકાએ એવું કીધું કે ભાઈ ભાજપ જેવું અમે ન કર્યું એની જેટલો સત્તાનો દુરુપયોગ ન કર્યો એનું જેટલું ખોટું ન કર્યું એટલે કોંગ્રેસને નુકસાન ગયું એ વાત જૂઠી છે ભાજપે જેવું કર્યું એવું કરવા દીધું ચલાવી લીધું કમિશન લીધું એટલે કોંગ્રેસ ભાજપે જે ખોટું કર્યું એમાં સહકાર આપ્યો વિરોધ ન કર્યો વિધાનસભાની અંદર વોકઆઉટના તાઇફાઓ થયા વર્ષો સુધી આપણે જોયું કે ભાજપ જે કઈ ખોટું કામ કરે એટલે કોંગ્રેસ ને વોકઆઉટ કરીને બહાર નીકળી જાય એટલે લાગે એવું કે વિરોધ કરે હકીકત જોયો મજબૂત વિરોધ પક્ષ તરીકે નિષ્ફળ કામગીરી છે એટલા માટે અમે તો બે હજાર બાવીસ માં આવ્યા ને આમ આદમી પાર્ટી બાવીસ માં આવી હવે અમે હજુ તો આવ્યા નથી ગાઉ લૂટેરે આગળ એવા જેવી વાત છે હજુ તો અમે ચૂંટણી લડ્યા નથી હજુ તો અમે ચૂંટણીમાં ઉતર્યા નથી હજુ તો એકસો બ્યાસી ઉમેદવાર ત્યાં કોંગ્રેસના લોકોને એવું લાગવા લાગ્યું કે આ બધા ભાજપ માટે આવ્યા છે સત્યાવીસ વર્ષ સુધી તમને તક મળી ભાજપ ને ઘર ભેગા કરવાની સત્યાવીસ વર્ષ નિષ્ફળ ગયા એનો જવાબ કોણ આપશે રિપીટેડલી કહી દઉં કે હું નથી કેતો એ મધુ સિંહ વાસ્તવ કીએ છે એનો મતલબ એમ કે કોંગ્રેસ ને ભાજપ બધા મળેલા છે મધુ શ્રીવાસ્તવ ની વાત ને સ્વીકારે છે મધુ શ્રી વાસ્તવ છે ગોપાલભાઈ એનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટી ને જે લાગતું હોય તે તમારે જીરો થી ચાલુ કરવાનું જીરો થી

જે રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સિત્તાવીસ વર્ષના શાસનમાં આજે જે મોંઘવારી ફાટી ગઈ છે સાહેબ આજે મિડલ ક્લાસ જે ભારતીય જનતા પાર્ટીનો કોર વોટર હતો એ મિડલ ક્લાસ ભાજપની મોંઘવારીમાં ખતમ થઈ ગયો છે એ લોડ વયો ગયો છે અને જે પૈસા વાળા હતા એ મલ્ટીમિલિયનર થઈ ગયા મોંઘવારીનો સત્યાવીસ વર્ષથી ઉઠાવી રહ્યા છો આટલી મોંઘવારી કેમ નથી એમને બે સત્તર માં ત્રણ હજાર રૂપિયા ડબ્બો હતો હું તમને પૂછું બિલકુલ નતો હું મોંઘવારી નથી તેથી જે મોંઘવારી મોંઘવારી નથી એના કરતાં ત્રણ ગણી વધારે છે જે નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં કીધું તું થપ્પડ મારીને કીધું તું બહુ થઈ એ મહેંગાઈ કી માર તો એ એ મોદી સાહેબને અમે કહી રહ્યા છે કે તમારી થપ્પડ બહુ ખતી અહીંયાં હવે શું અત્યારે ત્રણ હજાર રૂપિયા તેલનો ડબ્બો થઈ ગયો ઓકે અને બારસો રૂપિયા ગેસનો બાટલો થઈ ગયો છે લોકોને કેમ જીવવું ગોબલભાઈ મુદ્દા જ રહેવાના છે બેકારી છે મોંઘવારી છે રોડ રસ્તા છે આપ કેવી રીતે આને એનકેશ કરશે મુદ્દા એના એ છે પાર્ટી એની એ છે નેતા એના એ છે જૂના કંટાળી ગયેલા કાંઠ ખાઈ ગયેલા એટલે હવે ત્યાં કઈ થવાનું નથી અમારી પાસે મુદ્દા નવા છે લીડર નવા છે પાર્ટી નવી છે વિચારોય નવા છે અમારી પાસે બધું નવું છે લીડરશિપ થી લઈ પાર્ટી સુધી વિચારો થી લઈ સ્ટ્રેટેજી સુધી મેનેજમેન્ટ થી લઈ અને ચૂંટણી જીત્યા પછી કામ કરવાની બાબત સુધી બધું નવું છે એટલે નવું લોકોને ગમે છે આજે પેલા જીપીઆરએસ આવતું હતું પછી ટુ જી આવ્યું થ્રી જી આજે તો પાછું જી આવી ગયું તો લોકો નવા તરફ જાય છે કે જૂના તરફ જાય છે જૂના તરફ જવું હોય તો ભાજપ કોંગ્રેસનો રસ્તો છે નવી તરફ જવું હોય તો આમ આદમી પાર્ટી છે બધાને ખબર છે નવી દિશામાં જવાય ઓકે ઓકે તો રસપ્રદ જંગ ચોક્કસ રહેવાનો છે ગુજરાતના ઇલેક્શનમાં ત્રિપાખીઓ જંગ ઘણા વખત પછી જોવા મળી રહ્યું છે જો રહેશે કે આ રેસ નંબર ટુ ની છે કે સત્તા સ્થાન બિરાજવાની છે ગોપાલભાઈ આપનો અને લલિતભાઈ આપનો આભાર ચર્ચા બદલ તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું વધુ સમાચાર માટે સ્ટેટ યુનિવિથ ટીવી નાઇન Thank